જય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નો રેખાંશભૂત તેના વિશેનો વિગતે અભ્યાસ કરીશું. આગળ આપણે આગળના વિડીયોમાં અક્ષાંશભૂત એનું મહત્વ, એનો ઉપયોગ, બા મહત્વના જે અક્ષાંશભૂતો છે આ તમામનો આપણે અભ્યાસ કર્યો. હવે એ જ રીતે આપણે રેખાંશભૂતની જે વિગતે વાત આપણે અહીંયા આ વિડીયોમાં કરવાના. રેખાંશભૂત કોને કહેવાય? તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઉભી કલ્પિત રેખા. કેવી ઉભી? આગળ આપણે અક્ષાંશભૂતની વાત કરીએ એમાં પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક જે રેખાઓ છે એને અક્ષાંશભૂત કહેવાય. જ્યારે અહીંયા કેવી છે? ઉભી કાલ્પનિક રેખા. અહીંયા તમે જોઈ શકો છો આ પૃથ્વીનો ગોળો છે એમાં ઉભી કાલ્પનિક રેખાઓ. કેવી છે? ઉભી. બરાબર. તો આ જે ઉભી કાલ્પનિક રેખાઓ છે તેને આપણે રેખાંશભૂત તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઉભી કલ્પિત રેખાઓને રેખાંશભૂત કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, ઉભી જે લાઈનો દોરવામાં આવે તેને શું કહેવાય? રેખાંશભૂત. જ્યારે આડી લાઈનો આપણે શું કહીએ છીએ? અક્ષાંશભૂત કહીએ છીએ. અહીંયા તમે પૃથ્વી પર જોઈ શકો છો, બરાબર, પૃથ્વીના ગોળામાં આ રીતે ઉભી જે કાલ્પનિક રેખાઓ છે એ દોરવામાં આવેલી હોય છે. એ સિવાય આપણે રેખાંશભૂતની આપણે વાત કરીએ તો એની જે કુલ સંખ્યા છે, બરાબર, કુલ રેખાંશ યાદ રાખવાનું આપણે, કુલ રેખાંશોની સંખ્યા કેટલી? તો 360. અક્ષાંશોની આગળ આપણે વાત કરી, કુલ અક્ષાંશોની સંખ્યા કેટલી? તો 181. બરાબર. એ રીતે આપણે જોઈએ તો રેખાંશોની વાત કરવામાં આવે તો 360. એમાં જેમ આપણે અક્ષાંશો જોયા હતા એમ ઘણા બધા મહત્વના છે એ આપણે વિગતે અભ્યાસ એનો કરવાનો છે. કુલ રેખાંશો 360. બરાબર. એમાં આપણે જોઈએ તો જેમ જીરો અક્ષાંશભૂત અહીંયા આપણે જોયું હતું, બરાબર, એમ અહીંયા જીરો રેખાંશભૂત આવ્યું છે. કયો? પૃથ્વીની બરાબર મધ્યમાં જે રેખા છે એને જીરો રેખાંશભૂત કહેવાય. શું કહેવાય? જીરો રેખાંશભૂત. બરાબર. જેને આપણે ગ્રીનિચ રેખા કહીએ છીએ. શું કહી કહી છે? ગ્રીનિચ ગ્રીનિચ રેખા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ રીતે આપણે જોઈએ તો જુદી જુદી જે રેખાંશો છે ના જુદા જુદા નામો પણ પાડેલા છે તો એ આપણે જોઈશું. પણ બરાબર પૃથ્વીની મધ્યમાંથી જે ઊભી લાઈન પસાર થાય છે એને જીરો રેખાંશો અથવા તો એને ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એના આધારે આપણે જોઈએ તો પૃથ્વીના બે ભાગ પર ઊભા બરાબર જીરો રેખા જીરો રેખાંશો એટલે કે ગ્રીનિચ રેખાથી આ બાજુ જે ભાગ છે, બરાબર, અહીંયાથી આ બાજુ તેને આપણે પશ્ચિમ ગોળાર્ધ તરીકે, પૂર્વ ગોળાર્ધ તરીકે ઓળખીએ. કયો ગોળાર્ધ? પૂર્વ ગોળાર્ધ. ક્યાંથી? જીરો રેખાંશથી આગળ, બરાબર, જેને આપણે પૂર્વ ગોળાર્ધ કહીએ છીએ. બરાબર. આ ભાગમાં જે પણ દેશો આવેલા છે, બરાબર, એ દેશોને આપણે પૂર્વ ગોળાર્ધના દેશો તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે આપણે જોઈએ તો જીરો રેખાંશથી આ ભાગમાં આપણે જોઈએ તો એને શું કહેવાય છે? પશ્ચિમ ગોળાર્ધ. કયો ગોળાર્ધ? પશ્ચિમ ગોળાર્ધ. અને એ ભાગમાં આવેલા જે કઈ દેશો છે એને પશ્ચિમ ગોળાર્ધમાં આવેલા દેશો કહેવામાં આવે છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે જીરો રેખાંશભૂત એ પૃથ્વીના ઉભા બે ભાગ કરે, બરાબર, આ બાજુનો જે ભાગ છે એને પૂર્વ ગોળાર્ધ, જ્યારે જીરો રેખાંશભૂતથી આ બાજુનો જે ભાગ છે એને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. આ રીતે જેમ આપણે જોયું હતું જીરો રેખા જીરો અક્ષાંશભૂત એ પૃથ્વીના આડા બે ભાગ કરે, ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ જે છે દક્ષિણ ગોળાર્ધ, એમ અહીંયા આ રીતે આપણે જોઈએ તો જીરો રેખાંશભૂત એ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ બે ભાગમાં પૃથ્વીને વહેંચે છે. આ રીતે આપણે જોઈએ તો રેખાંશભૂતોની કુલ સંખ્યા 360 છે. એમાં સૌથી બરાબર મધ્યમાં જીરો રેખાંશભૂત, બરાબર. ત્યાર પછી બીજા રેખાંશભૂતની આપણે વાત કરીએ તો એ વિષુવવૃત્ત પર આપણે જોઈએ તો સૌથી વધારે અંતર હોય,
ત્યાર પછી વિષુવવૃત્તથી જેમ જેમ આપણે ઉપર ધ્રુવ વૃત્તો તરફ જતા જઈએ અથવા તો અહીંયા વિષુવવૃત્તથી જેમ જેમ નીચે જઈએ ધ્રુવ વૃત્ત તો એમના વચ્ચેનું જે અંતર છે શું થાય છે ઘટતું જાય છે અંતર ઘટે અને છેલ્લે આપણે જોઈએ તો ધ્રુવો ઉપર શું થાય રેખાંશ એકબીજાને મળી જાય છે બરાબર એટલે ત્યાં એકબીજાને ક્રોસ કરે છે અને ત્યાં અંતર એકદમ કેવું હોય છે જીરો થઈ જાય એકદમ બે ગુણ ઓછું થઈ જાય હા એટલે આ રીતે આપણે જોઈએ તો એમની વચ્ચે અંતર એ ધીમે 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 ઘટતા ઘટતા ધ્રુવો ઉપર શું થઈ જાય છે ઓછું બિલકુલ ઓછું થઈ જાય અથવા જીરો થઈ જાય એમ પણ આપણે કહી શકીએ સૌથી વધારે અંતર આપણે જોઈએ તો રેખાંશ ઉપર કયું હોય તો જીરો અક્ષાંશ સૂત્ર જેને આપણે શું કહીએ છીએ વિષુવવૃત્ત તો વિષુવવૃત્ત પર આપણે જોઈએ તો અક્ષાંશ સૂત્રની વાત કરીએ તો ત્યાં સૌથી વધારે અંતર કેટલું 111 કિમી જેટલું હોય બરાબર એ ફક્ત ક્યાં હોય વિષુવવૃત્ત ઉપર અહીંયા તમે જોઈ શકો અંતર વધારે દરેક જગ્યાએ દેખાય ત્યાર પછી જેમ જેમ આપણે અહીંયા જતા જઈએ એમ અંતર કેવું થાય ઘટતું જાય અને એક સમયે ધ્રુવ પ્રદેશો ઉપર આપણે જતા બરાબર શું થાય અહીંયા જીરો થઈ જાય એટલે આ રીતે આપણે જોઈએ તો સૌથી વધારે રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર ક્યાં આવેલું હોય અહીંયા વિષુવવૃત્ત પર બરાબર એ સિવાય આપણે જોઈએ તો બે રેખાંશ વૃત્તો બરાબર અહીંયાથી નહીં અને આ રેખાંશ પર ક્યાં રેખાંશ પર તો આ રીતે આપણે જોઈએ એક રેખાંશ બે રેખાંશ ત્રણ રેખાંશ ચાર તો આ એક થી બે આમ ધીમે ધીમે ક્રમશ આપણે જોઈએ સૂર્યની સામેથી પસાર થાય અને આ એક રેખાંશ પછી બીજો રેખાંશ પસાર થતા લગભગ 4 મિનિટનો સમય લાગે કેટલો 4 મિનિટ તો એ પ્રમાણે આપણે જોઈએ તો આ જે 360 રેખાંશ સૂત્રો જે સૂર્યની સામેથી પસાર થતા 24 કલાક જેટલો સમય લાગે છે અને આશરે આપણે જોઈએ તો ધીમે 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 4-4 મિનિટમાં એક પછી જતા હોય તો આ રીતે આપણે બે સ્થળ વચ્ચેનું જે અંતર છે સમયનો જે તફાવત છે એ પણ આપણે શોધી શકીએ છીએ એ કઈ રીતે તો આ રીતે આપણે જોઈએ તો ચોક્કસ આપણને રેખાંશની ખબર હોવી જોઈએ એના આધારે આપણે કોઈ પણ બે સ્થળ વચ્ચેનો જે સમય છે તફાવત શોધી શકીએ આપણે જોઈએ તો આ જે જીરો રેખાંશ છે ઇંગ્લેન્ડ આ બાજુ છે ભારત આ બાજુ છે તો ભારત અને ઇંગ્લેન્ડના સમયમાં આપણે જોઈએ તો 5.5 કલાકનો તફાવત છે બરાબર તો એ 5.5 કલાકનો તફાવત આપણે કઈ રીતે નક્કી કરી શકાય તો આપણો જે રેખાંશ સૂત્ર છે અને ઇંગ્લેન્ડનો જે રેખાંશ સૂત્ર છે એ જે તફાવત છે એના આધારે આપણા સમયમાં એમના સમયમાં શું છે ફેરફાર છે નેપાળ અને ભારતનો જે પ્રમાણ સમય તે એક જ છે એનું કારણ શું તો આપણો જે પ્રમાણ સમય જે 82.5 પૂર્વ રેખાંશ પરથી નક્કી થાય છે એ જ રેખાંશ પરથી નેપાળનો પણ સમય નક્કી થાય છે તો એના આધારે આપણે જોઈએ તો આપણો અને નેપાળનો સમય કેવો હોય છે એક સરખો હોય છે જ્યારે આપણે બાંગ્લાદેશની વાત કરીએ તો આપણાથી પૂર્વમાં છે તો આપણા કરતા જોઈએ તો એ થોડા રેખાંશ આગળ છે બરાબર એ પૂર્વમાં આપણા કરતા પહેલા આવે તો આપણા કરતા ત્યાંનો 1/2 કલાક સમય વધારે છે જ્યારે પાકિસ્તાનની આપણે વાત કરીએ તો પાકિસ્તાન આપણા પછી આવે છે તો એ પણ બાંગ્લાદેશની જેમ થોડા રેખાંશ આપણા કરતા પછી પશ્ચિમમાં છે તો આપણો જે સમય છે બરાબર એ આપણા સમય માની લો કે આપણે ભારતમાં 11 વાગ્યા છે તો બાંગ્લાદેશમાં 10:30 વાગ્યા હશે જ્યારે પાકિસ્તાનમાં આપણે અહીંયા 11 હોય તો ત્યાં 11:30 થયા હશે તો એ રીતે આપણે જોઈએ તો સમય નક્કી કરવા માટે આ રેખાંશ સૂત્રની મદદ આપણે લઈ શકીએ છીએ અને એના આધારે આપણને ચોક્કસ કોઈ પણ સ્થળનો જો રેખાંશ સૂત્ર આપેલો હોય કે ભાઈ આ દેશ અથવા તો આ છે અથવા આ સ્થળ એ આટલા રેખાંશ ઉપર આવેલું છે બરાબર તો અત્યારે ભારતમાં આટલા વાગ્યા હોય તો ત્યાં કેટલો સમય થયો હોય તો એ પ્રમાણે આપણે ગણતરી કરી અને ચોક્કસ એનો સમય આપણા સમયમાં અને એમના સમયમાં શું તફાવત છે અથવા તો હાલના અત્યારે ભારતમાં આટલા વાગ્યા છે તો ત્યાં કેટલો સમય થયો હોય એ પણ આપણે શોધી શકીએ છીએ એટલે આ રીતે રેખાંશની મદદથી આપણે જોઈએ તો સમય બીજા મહત્વના ઉપયોગો પણ આપણને એમાં ઉપયોગી થઈ શકે છે હવે આપણે મહત્વના જે રેખાંશ સૂત્રો છે આમ તો એમની કુલ સંખ્યા 360 છે પણ આપણે ખાસ જે અમુક આપણે જોઈએ મહત્વના છે એમની વાત કરી લઈએ થોડી તો એમાં સૌથી પહેલા જે ગ્રીની છે બરાબર ગ્રીની છે એ આપણે જોઈએ તો આગળ વાત કરીએ કે આ જે જીરો રેખાંશ છે એને આપણે ગ્રીની છે રેખા તરીકે ઓળખીએ છીએ ખાસ યાદ રાખવાનું છે જીરો રેખાંશ સ્ત્રોત બરાબર એને આપણે ગ્રીની રેખા કહીએ છીએ શું કહીએ છીએ ગ્રીની રેખા આ જે ગ્રીની રેખા છે તે ઇંગ્લેન્ડના ગ્રીનિચ નામના સેટ
માંથી પસાર થાય છે તો એ સ્ફિયર પરથી પસાર થાય છે એટલા માટે એને નામકરણ કરવામાં આવ્યું ગ્રીનિચ રેખા. ઇંગ્લેન્ડના ગ્રીનિચ નામના શહેર પરથી પસાર થાય છે એટલા માટે તેનું નામ શું પાડવામાં આવ્યું છે ગ્રીનિચ રેખા. ખાસ યાદ રાખવાનું જે ગ્રીનિચ નામનું શહેર છે તે કયા દેશમાં આવ્યું છે તો ઇંગ્લેન્ડ. બરાબર, આ ઇંગ્લેન્ડનું શહેર છે ત્યાંથી પસાર થાય છે એટલા માટે એનું નામકરણ કર્યું છે ગ્રીનિચ રેખા. હવે આપણે જોઈએ તો આ જે ગ્રીનિચ રેખા છે, બરાબર, એ ગ્રીનિચ રેખા છે આ બાજુ જે પૂર્વ ગોળાર્ધ છે, બરાબર, જીરો થી અહીંયા આપણે જોઈએ તો જીરો થી આ રીતે 180 આ બાજુમાં જે રેખાખંડ હોય છે તે જીરો થી લઈને 180 પૂર્વ રેખાખંડ સુધી હોય છે. કેટલા સુધી? જીરો થી 180 પૂર્વ રેખાખંડ. એ રીતે આપણે આ બાજુ જઈએ તો જીરો થી 180 પશ્ચિમ રેખાખંડ હોય. કેટલા? 0 થી 180. એટલે આ રીતે 0 થી 180 સુધી અને 0 થી આ રીતે 180 સુધી એમ કુલ જ્યાં આપણે જોઈએ તો 180 અને 180 360 રેખાંશ તો થાય છે. એટલે આ રીતે 0 રેખાંશ સુધી આ બાજુમાં જે 180 રેખાંશ છે એને આપણે પૂર્વ રેખાંશ તો 180 સુધી કોઈ પણ લખવામાં આવે તો 0 માની લો કે આપણે 0 થી 1 2 3 હોય તો એની પાછળ આપણે લખીએ પૂર્વ રેખાંશ ગ્રોથ. બરાબર, કે કોઈ પણ વસ્તુ પણ 180 સુધી પૂર્વ રેખાંશ તરીકે ઓળખાય છે. જ્યારે અહીંયાથી 0 થી તમે આ બાજુ લો, બરાબર, તો 0 થી 1 2 3 છે 180 સુધી એ જે રેખાંશ તો છે એની પાછળ પશ્ચિમ રેખાંશો અથવા તો એ બાજુના જે રેખાંશ ઉપર જે પશ્ચિમ રેખાંશો સુધી નામથી ઓળખાય છે. એટલે કોઈ પણ વસ્તુ ધ્યાન રાખવાની કે લખવામાં આવે તો 0 જે રેખાંશ છે ગ્રીનિચ રેખા છે આ બાજુ પૂર્વ બાજુના જે રેખાંશ છે, બરાબર, એની પાછળ આપણે લખીએ છીએ પૂર્વ રેખાંશ અને ગ્રીનિચ રેખા 0 રેખાંશ સુધી આ બાજુના જે રેખાંશ હતો છે એની પાછળ આપણે પશ્ચિમ રેખાંશ લખીએ છીએ. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને બીજી વસ્તુ આપણે જોઈએ તો જે કઈ રેખાંશ હતો આ બાજુથી આ બાજુ હોય, બરાબર, ગ્રીનિચ રેખાથી આ બાજુ અથવા તો ક્ષિતિજ રેખાથી આ બાજુ, તો એના આધારે આપણે જોઈએ તો સમય જે પ્રમાણે પૂર્વમાં અને પશ્ચિમમાં રહે એ પ્રમાણે ગણતરી કરવામાં આવે છે. એટલે આ રીતે આપણે જોઈએ તો ગ્રીનિચ રેખાની આ બાજુના બધા જે રેખાંશ છે પૂર્વ રેખાંશ છે અને જ્યારે ગ્રીનિચ રેખાની પશ્ચિમ બાજુમાં આવેલા જે રેખાંશ છે એને પશ્ચિમ રેખાંશ તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે રેખાંશો લખવામાં પણ આ વસ્તુ આપણે શું કરવાનું ધ્યાન રાખવાનું છે. જીઓ રેખાંશ ગ્રીનિચ રેખા પછી આપણે જોઈએ તો મહત્વનો રેખાંશ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. બરાબર, આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને આપણે ઇન્ટરનેશનલ ડેડલાઇન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, આ જે રેખાંશ છે એને આપણે ઓળંગીએ, બરાબર, તો ઓળંગતા આપણે દિવસ અને વાર આ બંને વસ્તુ શું થાય છે બદલાઈ જાય છે. એટલે એ રીતે આપણે જોઈએ તો એને ઓળંગતા આપણે દિવસ અને રાત શું થાય છે બદલાય છે. એની જે વાત કરીએ તો રેખાંશ કયો તો 180 રેખાંશ, યાદ રાખવાનું 180 રેખાંશ ગ્રોથ, જેને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખીએ. બીજી વસ્તુ જે આ જે રેખાંશ છે એ એક જ છે, શું છે ખાસ યાદ રાખવાનું, આપણે અહીંયા જોયું કે 0 રેખાંશ થી આપણે જોયું કે 180 રેખાંશ તરફ, બરાબર, તો આ રીતે આપણે જોઈએ તો 0 થી 180 અહીંયા 0 થી અહીંયા 180, બરાબર,
તો અહીંયા 180 આ બાજુ પણ 180 તો એ રીતે આપણે કહી શકું ઉપર આવો એ હતા 180 તો એક જ છે જ્યારે 1 માની લો કે આપણે 0 પછી 1 છે બરાબર તો 1 એક પૂર્વ રેખાંશ પણ છે અને એક આ બાજુ પશ્ચિમ રેખાંશ પણ છે તો એ રીતે આપણે જોવા જઈએ તો 180 એ બે નથી ફક્ત એક જ રેખાંશ છે બરાબર તો એ રીતે આપણે જોઈએ તો એક જ છે બીજી વસ્તુ કે આ જે રેખા ગુણધર્મ इंटरनेशनल रेड लाइन रेखा ने उड़नता दिवस अने वार बदलाय छे बराबर याद रखवानुं छे इंटरनेशनल रेड लाइन IDL આ જે રેખા છે એને ઉળંગતા દિવસ અને રાત અને સોરી વાર આ બંને વસ્તુ શું જાય છે બદલાઈ જાય બરાબર 3 તારીખ હોય તો 4 થઈએ બરાબર 4 હોય તો 5 થઈએ એ રીતે આપણે સોમવાર હોય તો મંગળવાર થઈએ બરાબર એટલે એ રીતે આપણે જોઈએ તો દિવસ અને વાર આ બંને વસ્તુ શું થાય છે બદલાઈ જાય બીજી વસ્તુ આંતરરાષ્ટ્રીય વિનાંતર રેખા એ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય કયા મહાસાગર માંથી પસાર થાય ખાસ યાદ રાખવાનું આપણે પેસિફિક મહાસાગર એ સિવાય આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વિનાંતર રેખા એ કેવી છે બીજી બધી આપણે રેખા શું જોઈએ તો સીધી છે જ્યારે આ જે આંતરરાષ્ટ્રીય વિનાંતર રેખા છે એ વાંકી ચૂકી છે કેવી છે વાંકી ચૂકી અહીંયા તમે શું જોયું આ રીતે આમ પછી આ રીતે આપણે સીધી આ રીતે બિલકુલ સીધી નથી પણ આ રીતે શું છે વાંકી ચૂકી છે એ વાંકી ચૂકી હોવાનું કારણ શું તો આ રીતે આપણે જોઈએ તો વાંકી ચૂકી ના હોય તો એક જ દેશમાં જે જુદા જુદા જે ટાપુ આવેલા હોય એ ટાપુઓમાં આપણે જોઈએ તો એક જ દિવસે બે તારીખ અને બે વાર આ પરિસ્થિતિ સર્જાય કે ભાઈ એક જ દેશમાં જુદી જુદી બે તારીખો હોય જુદા જુદા બે વાર હોય તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને નિવારવા માટે આપણે શું કર્યું છે કે આ જે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા છે માની લો કે કોઈ દેશમાં આ ભાગ આમ હોય ભાગ અહીંયાની જો પસાર થાય તો એ દેશમાં આ બાજુના ભાગમાં અલગ તારીખ હોય અને વાર હોય આ બાજુ પણ આપણે શું છે અલગ તારીખ અને વાર હોય તો એવા જે સ્થળો આવતા છે આ લાઈન પર એ તમામ જગ્યાએ શું કર્યું પેસિફિક મહાસાગરમાં આ લાઈન આપણે જોઈએ વાંકી કરી અને એ દેશમાં એક જ દિવસ અને એક જ વાર આ પરિસ્થિતિ જળવાઈ રહે એટલા માટે આ લાઈનને શું કર્યું કે વાંકી ચૂકી રાખવામાં આવેલી છે એટલે આપણે કારણ પૂછાય તો ખાસ યાદ રાખવાનું કે ઇન્ટરનેશનલ ડેટ લાઈન છે અથવા આંતરરાષ્ટ્રીય દિનાંક તરીકે વાંકી ચૂકી છે તો એનું કારણ શું તો એનું આ આપણે કારણ જણાવી શકીએ એટલે કે આ રીતે આપણે જોઈએ તો આ જે લાઈન છે કેવી છે વાંકી ચૂકી છે આ રીતે એની જે મહત્વની વાતો છે બરાબર એ આપણે જોઈએ કે ભાઈ 180 રેખાંશ એક જ છે બરાબર આખી જે આ લાઈન છે જુદા જુદા અલગ અલગ ભાગ નથી એ સિવાય આ રેખાને ઉડતા દિવસ અને વાર શું થાય છે બદલાઈ જાય છે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે ખાસ યાદ રાખો કયો મહાસાગર તો પેસિફિક મહાસાગર પછી બીજું કે આ જે બીજી રેખાઓ છે સીધી નથી આ જે રેખા શું છે વાંકી ચૂકી છે બરાબર આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને આપણે જોઈએ તેની મહત્વની જે વિશેષતાઓ જ આપણે જાણી શકીએ હવે આપણે જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ બરાબર એની થોડી વાત કરી લઈએ ખાસ યાદ રાખવાનું છે જીપીએસ બરાબર એનું પૂરું નામ શું થાય તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ બરાબર અત્યારે આપણે જોઈએ તો જે લેટેસ્ટ જે આપણે મોબાઈલ છે બરાબર એમાં આપણે જોઈએ તો આ જીપીએસ સિસ્ટમ પણ આપણે જોવા મળે છે અને આ જીપીએસ સિસ્ટમની મદદથી આપણે જોઈએ તો કોઈ પણ સ્થળ કે કોઈ પણ શહેર હોય અથવા તો કોઈ પણ દેશ કે કયા અક્ષાંશ અને કયા રેખાંશ વચ્ચે આવેલો છે એ આપણે એની મદદથી આપણે સરળતાથી જાણી શકીએ છીએ જીપીએસ હોય બરાબર
જે એસલે ગૂગલ અર્થ છે આ બધું જે વસ્તુ છે એની મદદથી અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ સ્થળનું જે અક્ષાંશ અથવા તો રેખાંશ કેટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો છે એ આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ. એટલે આ રીતે અત્યારે જીપીએસ ની મદદથી આપણને આ રીતે ઘણી બધી સરળતા થતી હોય છે અને એની જ મદદથી આપણે ચોક્કસ કોઈ પણ સ્થળના રેખાંશ અથવા તો અક્ષાંશ માની લો કે આપણે ગુજરાત છે તો ગુજરાત કયા અક્ષાંશ અને કયા રેખાંશ વચ્ચે આવેલું છે એ આપણે જાણવું હોય તો જીપીએસ ની મદદથી આપણે સરળતાથી શું છે એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. એટલે આ રીતે અત્યારે જીપીએસ સિસ્ટમ એ કોઈ પણ સ્થળ વિશે અક્ષાંશ રેખાંશ એ વસ્તુ આગળ વાત કરીએ તો કયા અક્ષાંશ કયા રેખાંશ એ વસ્તુ આપણે જાણી હોય તો જીપીએસ ની મદદ આપણે લઈ શકીએ છીએ. એટલે ખાસ એક્ઝામ માટે જીપીએસ એનું પૂરું નામ થાય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, દરેકને ખાસ યાદ રાખવા જણાવવામાં આવે છે. એટલે આ રીતે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ એ કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા માટે ઉપયોગી છે. હવે આપણે આગળનો જે વિડીયો છે એ વિડીયોમાં જુદા જુદા જે કટિબંધ છે એ સિવાય બીજી મહત્વની આગળના જે ટોપિક છે એની વાત કરીશું. નવા વિડીયો સાથે જલ્દી મળીશું. જય હિન્દ.